અન્ય સમાચારની વાત કરીએ તો ભારત જોડો ન્યાય યાત્રાને લઈને રાહુલ ગાંધી ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓની મુલાકાત લેશે. ખાસ કરીને આદિવાસી વિસ્તારોની અંદરથી પસાર થઈને મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે. તો ગુજરાતમાં 4 દિવસમાં 400 કિલોમીટર જેટલું અંતર કાપશે અને ગુજરાત ખાતે તેમનું ભવ્ય સ્વાગત થાય તેવી તૈયારીઓ પણ કરવામાં આવી છે. તો ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતના દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે 3 કલાકે પ્રવેશ કર્યો હતો. માનનીય રાષ્ટ્રીય નેતા શ્રી રાહુલ ગાંધી એમણે ઇમ્ફાલથી મુંબઈ સુધીની જે ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરી છે એ ન્યાય યાત્રા 7મી થી 10મી સુધીના દિવસમાં ગુજરાત રાજ્યના આદિવાસી વિસ્તારોમાં પ્રવેશી રહી છે. આ ન્યાય યાત્રાનો ઉદ્દેશ માત્ર ને માત્ર આર્થિક ન્યાય, સામાજિક ન્યાય અને રાજકીય ન્યાય અને ધાર્મિક ન્યાય પ્રસ્થાપિત કરવાનો છે. સ્વતંત્રતા અને સમાનતા જે છેલ્લા 10 વર્ષથી જેની હત્યા થઈ છે રાજસત્તા દ્વારા, એ સ્વતંત્રતા અને સમાનતા આર્થિક, સામાજિક, રાજકીય અને ધાર્મિક પ્રસ્થાપિત કરવા માટે અને વંચિતોને ન્યાય અપાવવા માટેની આ યાત્રા છે. આપ સૌના આશીર્વાદ અને સમર્થન ખૂબ જરૂરી છે. ધન્યવાદ. વાત કરે છે એ કહી શકે, અમને તો એવું લાગતું નથી. અમે તો આખી સુરત શહેર કોંગ્રેસમાં અમે છેલ્લા 30 વર્ષમાં જે પબ્લિક મિટિંગ હોય પણ રૂટ કોઝના કાર્યકર્તાઓની મિટિંગમાં અમે તો 3000 કાર્યકરની મિટિંગ કરી નથી. અહીંયા આ બધા તો બેઠા છે. એટલે આ તો શું છે ભાઈ, બોગસ વાતોની કોઈ મર્યાદા હોતી નથી. ચૂંટણીમાં બોગસ જ ચાલતું હોય છે. એટલે આમાં તો કઈ આપણે 3000 કે 3 જણ હોય તો બી 3000 કહેવાય ને. મને યાદ છે 1957માં અહીંયા જસવંત ચવાણ સામ્યવાદી પક્ષમાંથી હતા, 2 જણ એની જોડે હતા, તો બી એ કહેતા હતા કે આખી પ્રજા અમારી જોડે છે. એવું એવું નથી ભાઈ. જુઓ, જે લોકો રામ રામ કરીને ગયા છે એ લોકો ભારતીય જનતા પાર્ટીનો એક મહાન ઉદ્દેશ હતો જયારે એમણે 2014માં સત્તા ગ્રહણ કરી ત્યારે. એ ઉદ્દેશ એવો હતો કે કોંગ્રેસ મુક્ત ભારત. હવે અત્યારે તો એવું થઈ ગયું છે કે જે લોકો 25-30 વર્ષથી કોંગ્રેસમાં સેવા બજાવી છે એ લોકો જો કોંગ્રેસ ભાજપ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં પ્રવેશી રહ્યા છે એટલે પરિસ્થિતિ એવી થશે કે ભાજપના કાર્યકર મુક્ત અને કોંગ્રેસ યુક્ત ભાજપ બની જવાની છે. જે આ મુવમેન્ટ ચાલી રહી છે તે પ્રમાણે જો આપણે જોઈએ તો, જો કટાક્ષ આપને લાગતો હોય તો. પણ અમારે માટે એ આઘાતજનક છે, બહુ દુઃખદ છે. માન્ય આપ અર્જુનભાઈનો બી પૂછશો. અર્જુનભાઈ એમની સાથે 2 બીજા જે ધારાસભ્યો ગયા છે એ બહુ આઘાતજનક છે, બહુ દુઃખદ છે કોંગ્રેસ પક્ષ માટે. પરંતુ ઝાડ પડે, મેદાન ખુલ્લું થાય તો નવા ઝાડ ઉભા થાય, નવા છોડ ઉભા થાય. એટલે આપના જેવા યુવાન શિક્ષિત લોકો કોંગ્રેસમાં આવશે અને નવા અર્જુન આવીને અર્જુનભાઈની જગ્યા લેશે. પણ અમને દુઃખ એક જ છે કે મારે પર્સનલ છે અર્જુનભાઈ જોડે, મારા તો અહીંયા રહી ગયા છે 25 વર્ષમાં અને